હું સૌને ઉપયોગી બનું મને મારા ઘરવાળાને મારા મિત્રગણોને અડોશ પડોશને સગા સંબંધીઓને સમાજને દેશને આજ આખા દેશની અંદર જબરજસ્ત માહોલ છે આનંદનો ઉત્સવનો ગણતંત્ર દિવસનો

अपने आप को चलाऊं मारी जात ने ये नियमों नियमावली में ये भी कृपा कर शो हम सब पर ऐसी कृपा करना आपने हमेशा कहा है जो ज्ञान से जियोगे तो जल्दी मुक्त बनोगे अपनी परेशानियों से मुक्त बनोगे शरीर की परेशानियों से मुक्त बनोगे भावना की परेशानियों से मुक्त बनोगे धन संपत्ति के परेशानियों से मुक्त बनोगे परे परिवार की समस्याओं से मुक्त बनोगे संबंधों की समस्याओं से मुक्त बनोगे देश की समस्याओं से मुक्त बनोगे समाज की समस्याओं से मुक्त बनोगे बस ऐसा मार्ग मुझे चाहिए मैं अपनाने के लिए तैयार हूँ कृपा करो 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 नमो जिराणम नमो जिराणम नमो जिराणम नमो जिराणम नमो जी नीचे की तरफ दृष्टि करते हुए धीमे से आंखों की पलके खोले આજે કિશોરભાઈ અને પ્રીતિબેન હરસ થી હરખ થી ઉભરાઈ રહ્યા છે હું આવ્યો છું ત્યાંથી જોઈ રહ્યો છું આનંદ આનંદ છે એમને એમને આનંદ છે નવા ઘરની અંદર ભગવાનની અને ભગવાનના માર્ગની સ્થાપના થઈ એનો આનંદ છે આપણે સૌ એ આનંદમાં જોડાવા આવ્યા છે અને એ ઉત્સવ મનાવવા માટે એમની સાથે આપણા જીવનનો ઉત્સવ પણ મનાવવા આવ્યા છે એક વાત હંમેશા યાદ રાખજો જ્યારે આપણે કોઈને કોઈના આનંદમાં ભળીએ ત્યારે સૌથી પહેલો લાભ આપણા પોતાનો આનંદ વધે જ્યારે પણ તમે કોઈની મહેફિલમાં જોઈન્ટ થાઓ એના માટે નથી થતા સૌથી પહેલાં વિચાર કાઢી નાખજો ઘણીવાર આપણે શું કરીએ છીએ કોના ઘરે ફંક્શન છે કેવા છે પૈસાવાળા છે કે સાધારણ છે મિડલ ક્લાસ છે એ પ્રમાણે કપડા પહેરીએ એ મુરખના જામ આપણે આનંદ મેળવવો હોય તો સામેવાળા શું છે એ નથી જોવાનું મારે મારા જીવનનો આનંદ મેળવવાનો આ અવસર મળ્યો છે હે ખર્ચો સામેવાળા કરે છે મારે શું કરવાનું જઈને ખાલી આનંદ માણવાનો છે ભળીને

બરાબર છે બીજા લોકો મોકો આપે છે આનંદ માણવાનો જે આપણને બોલાવે છે એના આનંદમાં જઈ અને આપણે એના આનંદનો ઉમેરો કરીને એનો ગુણાકાર કરવાનો છે મલ્ટિપ્લિકેશન તમે કોઈ પણ ફંક્શનમાં જાઓ હમ હમણાં તો મારી સામે બેઠા છો તો કેવા જ આમ ભલા લાગો છો આમ નિર્દોષ ફર્સ્ટ ક્લાસ એમ મિંગ જાણે ભગવાનના માણસ હોય એવા લાગો જ બધા જેવા અહીંયાથી છૂટ્યો છૂટશો કે કી અહીંયો શરૂ થઈ ગયું કી અહી ને પછી ઓલી એવી સોય મારે કી અહીંયો નહીં હરો થયો તમારા જીવનમાં શું શું લફડા ચાલે છે મારા જીવન બધા પછી એકબીજાનું પેલા એકબીજાનું કરે પછી ટાઈમ વધારે હોય તો જે નથી એનું ખોદે હવે આમાં આપણે આવ્યા છે એના માટે ભાઈ આનંદનો ઉમેરો કરવા પોતામાં એક વસ્તુ ધ્યાન રાખજો તમારી અંદર આનંદ વધશે તો આખા સમૂહોનો આનંદ આનંદ ગણો વધશે અસંખ્ય ઘણો વધશે સાથે મળવાનું વિજ્ઞાન શું છે હં તમારા ઘરમાં બેઠા બેઠાએ તમે આનંદ માણી શકત ને હવે તો આ વિડીયો ની જ જગતમાં વિડીયોના જગતમાં પ્રીતિબેનને કહો તમે ત્યાં કરો ફંક્શન કરો અમે અહીંયા જોઈ રહ્યા છે અમે આનંદ કરશું અહીંયા તમને જોઈ જઈને તમારા ફંક્શનને જોઈ જોઈને એમ કરી શકો કે નહીં કરી શકો કે નહીં હ પણ એમાં આનંદ આવશે નહીં આવે ખાલી ચિત્રથી આનંદ નથી આવતો જ્યારે બે વ્યક્તિ એક સાથે મળે છે હા આખો સમૂહ એક સાથે મળે છે ત્યારે એના જે આપણે તરંગો છે તરંગો ખબર છે કે નહીં કેટલાને ખબર છે કીટનો કો પતા હૈ કે મેરે અંદર ચોવીસ ઘંટે તરંગ નીકળતે હે કેટલાને ખબર છે કે મારી અંદરથી તરંગ નીકળે છે હાથ ઉપર કરો કેટલાને ખબર છે જેવા તમારા ભાવ જેવી તમારી ભાવના જેવા તમારા વિચાર એ ક્વોલિટીના તરંગો નીકળે છે તમે ચાહો કે ન ચાહો આ લો ઓફ નેચર છે આ કુદરતનો નિયમ છે ખાલી તમારામાંથી નહીં અહીંયા રહેલી દરેક વ્યક્તિમાંથી દરેક વસ્તુમાંથી દરેક આ ઘટના છે પરિસ્થિતિ પરિસ્થિતિમાંથી દરેક જીવમાંથી એનર્જી ફ્લો થાય છે વાઈબ્રેશન્સ આખું જગત કેનું બનેલું છે આ એનર્જીનું અને એ એનર્જીની અંદર કોણ છે હું છું આ આખો સાગર કેનો છે શક્તિઓનો સાગર છે આપણી અંદર જો ભાવ કોકનું ખરાબ કરવાનો ભાવ થયો તો એ મારું પોલ્યુશન છે મે નાખેલું પોલ્યુશન વાતાવરણમાં ભલે પ્રીતિબેનના ઘરે આવે આપણે એમના બોલાવાથી એમની ભાવના બધા આવે અને મારા આનંદનો વધારો કરે એવી રીતે આપણે કોઈ પણ ફંક્શનમાં જઈએ કોઈ પણ આપણને આમંત્રણ આપીએ છીએ આપે છે આનંદનો વધારો કરવા અને આપણે જઈને કરીએ છીએ શું બફારો લવારો ઘણા વખત પડેલું દુઃખ બહાર કાઢવાનો મોકો મળ્યો વાળું મળ્યું આજ આજકાલ લોકો સેના માટે જાય છે લવારો કરવા કે ત્યાં કોક તો મળશે હવે એવો સમય આવી રહ્યો છે અમેરિકા જેવો સુખ સુવિધાના સાધન વધી જશે ના ના હજી તો તમે કઈ જોયું જ નથી પંદર વીસ વર્ષમાં તમે ભૂલી જશો આ આખી દુનિયા શું છે મુંબઈ શું છે કે કચ્છ શું છે ગુજરાત શું છે ઇન્ડિયા શું છે ભારત શું છે ભૂલી જશો એટલી બધી સુખ સુવિધાના સાધનો થઈ જશે હરવા ફરવાના સાધન ટ્રેન ગાડી બસ એરોપ્લેન હેલિકોપ્ટર અને હવે ટૂંક સમયમાં એવું આવવાનું છે ડ્રોન જોયું છે બધા ડ્રોન કેટલા જણે ડ્રોન જોયું છે એ ડ્રોન છે ને હવે ડ્રોન એટલે ઓલું આમ ફરે ને હવામાં ઓલા ઓલા થી હા હવે એ એવું ડ્રોન આવવાનું છે કે અહીંયા એક બેલ્ટ લગાડી દો ને ડ્રોન માં લટકાવી દો પછી ઘરવાળાને કહો ચાલો ચાલુ ત્યાં ડ્રાઈવર ત્યાં બેઠો છે ઘરમાં તમારા એ તમારે જ્યાં પહોચું હશે ત્યાં પહોંચી જશો ગાડી ઘોડા ની જરૂર નહી પડે સીધો બાર બારસો ત્રણ માં અંદર ખોલ ભાઈ પ્રીતિબેન

દાણાવાળો માણસ નહીં આવે કોણ આવશે ડ્રોન આવશે શામ ભાઈ આ માલ મોકલી દો હા હમણાં મોકલું ડ્રોન મોકલું છું ધ્યાન રાખજો મારું ડ્રોન મારું છેડા સ્ટોરનું ડ્રોન છે બીજાનું ડ્રોન ના આવી જાય એને પેમેન્ટ એને પેમેન્ટ ન થઈ જાય સમજાય છે આર યુ ગેટિંગ ઇટ સમજો સમજી રહ્યા છો એ સમજ મેં આરાય કે નહીં આરાય હ બસ પાંચ દસ ની વાર છે આ ડ્રોન એવો ચમત્કાર કરવાનો છે પેલા આપણે પૈસા આવે તો માણસ શું કરે ગાડી લે ગાડી આવી ગઈ મોટર સાયકલ આવી ગઈ ગાડી આવી પેલા મોટર સાયકલ આવે સ્કૂટર આવે ટુ વ્હીલર આવે પછી ફોર વ્હીલર આવે હવે એ ટુ વ્હીલર ફોર વ્હીલર આઉટ

ના મોકે ડર લાગે થી હું હું ડ્રોનમાં નહીં જાઉં પછી બિલ્ડિંગ સાથે અથડા આ બિલ્ડિંગ સાથે અથડામણ થઈ એવા ન્યુઝ આવશે સમજી રહ્યા છો ભાઈ દુનિયા કેટલી ફાસ્ટ બદલાઈ રહી છે બદલ રહી કે નહી દુનિયા હવે આપણે બદલાઈએ તો મારી શું ભૂલી જાવ ઉમર કઈ છે જ નહીં આપણે લઈને બેઠા છે કે મને આટલા વર્ષ થયા કઈ નથી થયા સોળ વર્ષના બનવું હોય તો સોળ વર્ષના બની શકો છો કુદરતે કીધું છે કે તમારે કયા વર્ષના રહેવું છે એ તમારા હાથમાં છે મારા નિયમોનું ફોલો કરો યુ જસ્ટ ફોલો માય લો ઓફ નેચર કુદરતના નિયમોનું આજે કુદરતના નિયમોનો દિવસ છે કોન્સ્ટિટ્યુશન ડે કોન્સ્ટિટ્યુશન ડે એટલે શું ખબર છે હે નથી ખબર ચલો ભારતનો ગણતંત્ર દિવસ છે એ ખબર છે ગણતંત્ર દિવસ એટલે શું ભારતનું સંવિધાન આજનો દિવસ માટે છે કે ભારતને ચલાવવા માટે એક સંવિધાન બનાવવામાં આવ્યું છે સંવિધાન એટલે ખબર છે ગ્રંથ જેની અંદર બધા નિયમો લખ્યા હોય કે તમે ભારતના વાસી છો ભારત દેશના સદસ્ય છો સિટીઝન છો તો તમારા તમારી શું જવાબદારીઓ છે તમારા શું હકો છે તમે શું કરી શકો અને તમે શું ન કરી શકો એની નિયમાવલી છે નિયમ નિયમોનો ગ્રંથ ગ્રંથ છે બનાવવામાં આવ્યો છે એકસો ચાલીસ કરોડ લોકો જે દેશમાં રહેતા હોય બરાબર છે આપણા ઘરમાં આપણે ચાર જણ રહેતા હોય તો અફડા તફડી થાય કે નહીં બરાબર બરાબર છે એનું મેનેજમેન્ટ કરવું લાઈટ બિલ ભરવું ભરવું ભાડું ગેસ બિલ ભરવું કોણ ભરશે કેવી રીતે ચાલશું કેટલા વાગે જમશું કેટલા વાગે મળશું કેટલા વાગે સુશું કેટલા વાગે ઉઠશું આ બધું આ બધું નિયમ ઘરમાં હોય કે ન હોય કે પડાવો બાર વાગ્યા સુધી મનમાં આવે ત્યારે ઉઠો મનમાં આવે ત્યારે સૂવો હમણાં કેવું ચાલે છે હજી તમારા ઘરમાં ઘણા લોકો સુતા હશે તમે અહીંયા આવ્યા ત્યારે બરાબર કે નહીં સાચું બોલો હા જો હા પાડે છે આજ રજાનો દિવસ છે સુતારો હે રાતના બે વાગ્યા સુધી दो बजे तक सोते हैं, है आ? और फिर सुबह बारह बजे उठते हैं। उठाएगा तो बोलते हैं, ए, उठाओ मत, आज छुट्टी का दिन है आ? कितनी बार बोलती है मम्मी को आ? नहीं बोलती है मम्मी मत उठाओ मेरे को मत उठाओ आज तो छोड़ मेरे को मेरी जान छोड़ आज सं, आ, आज संडे ही है ना ट्वेंटी सिक्स हॉलिडे, हॉलीडे छोड़ मेरी जान लॉ ऑफ नेचर सूरज आपको पूछ के नहीं उगता है सूरज आपको पूछकर उसका सनसेट नहीं होता है बराबर टाइम सर होता है टाइम से होता है सब सूर्योदय सूर्यास्त हवा का आना हवा का जाना दरिए में मोजे आने भरती ओट ये सब आपके कहने से होता है कि अपने आप होता है आपकी सांसे चलो वो बाहर की बात है आपके अंदर की बात करते हैं अभी, आपकी सांसे आपको पूछ के चलती है अगर आपको पूछ के चले